विद्यार्थी मित्रों पेपर सेट नंबर टू अने आपणी सामे विभाग सी नी अंदर प्रश्न नंबर 41 तफावत लखो अभयारण्य ने राष्ट्रीय उद्यान आपणो प्रश्न छे तफावत लखो अभयारण्य ने राष्ट्रीय उद्यान आपणे त्यां आ बन्ने छे ने ए वन्यजीवोने संरक्षित राखता क्षेत्रो छे बन्नेनी अंदर वन्यजीवोने रक्षण आपवामां आवे छे वन्यजीवोनुं आरक्षित करવામાં આવે છે વન્યજીવો ઉપર દેખરેખ રાખવામાં આવે છે વન્યજીવોને કોઈ હાનિ ના પહોંચાડાય માટે પ્રયત્ન કરવામાં આવે છે બંને આમ તો વન્યજીવોના સંરક્ષણ માટેના કેન્દ્રો છે એમ કહી શકાય પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવતો છે જોઈએ એમનો તફાવત છે આપણે તફાવતની રીતે લખશું બરોબર બંને બાજુ એના ડિપાર્ટ પાડી દઈશું અને એની અંદર તફાવત લખશું સૌથી પહેલા વાત કરીએ તો અભયારણ્ય એટલે શું તો કે જેમના માટે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના ટૂંકમાં લખું છું વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરેલા વિસ્તારને અભયારણ્ય કહે છે મેં પહેલા જ કીધું બંને વન્યજીવોનું સંરક્ષણ જ કરે છે બીજી બાજુ લખીએ કે જ્યાં કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તારો હોય એને રાષ્ટ્રીય ઉદ્યાનો કહે છે બે નજીકના શબ્દો છે બંને સંરક્ષણનું કામ કરે છે બંને સંવર્ધનનું જ કામ કરે છે તફાવતની બાબતમાં જોઈએ તો આ વન્યજીવોના સંવર્ધન માટે સુરક્ષિત કરેલો વિસ્તાર છે અને અહીંયા જોઈએ તો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેનું સુરક્ષિત વિસ્તાર છે એટલે આ રાષ્ટ્રીય ઉદ્યાન એને કહેવાય કારણ કે અહીંયા વનસ્પતિ પણ આવે છે ઉદ્યાન શબ્દ છે બગીચો છે એટલે ખ્યાલ આવી જાય અહીંયા વનસ્પતિ આવે વન્યજીવો અને કુદરતી સૌંદર્ય આવે અહીંયા માત્ર પ્રાણીઓ આવે છે વન્યજીવોનું સંરક્ષણ થાય છે અભયારણ્યની અંદર બીજો મુદ્દો લઈએ તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે બરોબર અને અહીંયા પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે એટલે કે ત્યાં કોઈ માનવીય દખલગીરી નથી અભયારણ્યમાં ચોક્કસ પરમિશનથી માનવીય પ્રવૃત્તિઓ કરી શકાય જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં તમને એન્ટ્રી નથી એટલે કે તમે ત્યાં પ્રવેશ મેળવી શકતા નથી સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે એટલે ચરાણ પ્રવૃત્તિને છૂટ આપી છે જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચરાણ પ્રવૃત્તિ ઉપર મનાય છે અહીંયા અભયારણ્યની સરખામણીમાં રાષ્ટ્રીય ઉદ્યાન વધુ સુરક્ષિત છે અભયારણ્યની સરખામણીમાં કારણ કે ત્યાં પ્રતિબંધો વધારે છે એટલે અહીંયા જોઈએ તો એના ઉદાહરણ છે પેરિયાર ચંદ્રપ્રભા એતુરનાગરમ અહીંયા એના ઉદાહરણ છે કાજીરંગા કોર્બેટ વેળાવદર અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આપેલા ડ્રો ચિત્રો આપણા ગીર નેશનલ પાર્કના છે રાષ્ટ્રીય ઉદ્યાન છે આપણું ગીર આપણું ગૌરવ છે અને એના વિશેની વાત આપણે આ ચિત્રની અંદર મેં કરી છે કે ભાઈ આપણે ત્યાં ગીર નેશનલ પાર્ક સાસણ ગીર આપણે કહીએ છીએ ત્યાં ઘણા બધા પ્રવાસીઓ છે એ સિંહ દર્શન માટે આવતા હોય છે બરોબર આપણું રોયલ પ્રાણી આપણે જેને કહીએ છીએ સૌથી મહત્વનું એવું આપણા સિંહ વિશેની વાત કરીએ તો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો છે એ વન્યજીવોને સંરક્ષિત કરતા મહત્વના ક્ષેત્રો છે બરોબર આ રીતે આપણે એનો તફાવત લખી શકીએ અહીં સુધી રાખશું.